પાલનપુરના બેચરપુરા વિસ્તારના તેર હજાર લોકો ગંદુ પાણી પી રહ્યા છે બેચરપુરા વિસ્તારમાં દસ લાખ લીટરનું ટાંકુ ધરાવતા વિસ્તારમાં કેટલાય સમયથી ટાંકુ ખુલ્લી હાલતમાં છે જ્યારે ગંદકીથી ટાંકુ ખત બધી રહ્યું છે જેમાં સ્થાનિકો ટાંકાના રિનોવેશન માટે કેટલાય સમયથી ફરિયાદો પણ કરી રહ્યા છે તેર હજારની વસ્તી ધરાવતા બેચરપુરા વિસ્તારમાં વોર્ડ નવના રહીશોની હાલત ખરાબ છે છેલ્લા આઠ વર્ષથી પીવાના પાણીના ટાંકાનું રિનોવેશન થયું નથી તેથી રહીશો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે જ્યારે કે રહીશો અનેક ફરિયાદો કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી આ સાહેબ ટોકું છે ને કેટલા સમયથી પડી હોય કે એનો કોઈ ધણી આવતો નહીં અને કોઈ એવો પદાર્થ નોખી દે તો સાહેબ અમારા આખી કેટલી ઝુંપડપટ્ટી તો આગળ બસો ઘરોના ઝુંપડપટ્ટી એ અને કોઈ બીમાર થાય ન થાય તો આનું શું કહેવાનું કોઈ દવા બેવા કોઈ નોખતા નહીં અને નોખી એટલે એવા ને એવા ડબલ ડબ્લમ ભરી ભરી નોખી દે અને એ પોણી પછી કડવું વખ લાગે અમારા ગરીબ ઝુંપડપટ્ટીવાળા કોઈ પોણી પી પીવાલાયક નથી એ બોલો આવા બધા ગવર્મેન્ટના માણસો નોકરિયાત વર્ગના હે એને વોટર પ્લાન્ટ પી અને હવે અમારા ઝુંપડપટ્ટીવાળા કે ના પાણી પીવા કેના હાથ જોડવા જાય વર્તમાન સમયમાં આધુનિક સુવિધાઓ સાથે અમીર લોકોના ઘરે તો આરો પ્લાન્ટ હોય છે પરંતુ બેચરપુરા વિસ્તારમાં રહેતા મજૂર વર્ગ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે દસ લાખ લીટરની કેપેસિટી ધરાવતા ટાંકાની આજુબાજુ ગંદકીનો પાર નથી અને બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે ટાંકું પણ તૂટી ગયું છે અને કોઈક ઝેરી જાનવર અથવા કોઈ ઝેરી પદાર્થ નાખી જાય તો પણ ખબર ન પડે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ ટાંકું તૂટી ગયું હોવા છતાં પાલિકા રિપેરિંગ કર્યું નથી અને તેર હજાર લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે આ ટોકું આપણે બેચરપા વિસ્તારનું છે એનો ફોડ આ બધું ચીટલું છે બરોબર તો અંદર ખુલ્લું પડ્યું છે તો એના અંદર થોડું રિપેરિંગ કરાવી આ શું કે કોઈ જુ જંતુ અંદર પડે તો પછી અંદર ના થવાનું થાય અને પબ્લિક આ બેચરપાડા વિસ્તારની ચીટલી પબ્લિક પહોળી પી હશે બરાબર તો એનો કોક નિર્ણય કરે હમણાં જ નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ છે અને વોર્ડ નંબર નવના ના સભ્યો હાથ જોડી અને વોટ લઈ ગયા છે પરંતુ તૂટી ગયેલા ટાંકાને રિનોવેશન કરાવવાની તસ્તી કોઈએ લીધી નથી વોર્ડ નંબર નવના નગરસેવકો અને પૂર્વ પ્રમુખ પણ આ વિસ્તારના છે ત્યારે આ પાણીના ટાંકાનું રિનોવેશન ન થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આરોગ્ય જોખમાય તેવી દહેશત વચ્ચે સ્થાનિકો રજૂઆતો કરીને થાક્યા છે છતાં પણ આ ગંભીર બાબતે પાલિકાના પલ્લે પડતી નથી આ બેચરપુરા વિસ્તાર છે દસ લાખ લીટરનું ટોકું હોય અને ખુલ્લું હોય બરાબર કોઈ કે તો કોઈ કોપરેટર આવતા નથી અને છેલ્લા જેટલાય વર્ષથી આર્યું ટોકવા જાલત મળશે છેલ્લા દસ વર્ષથી એટલે તાત્કાલિક રિપેરિંગ કરે કોરે મોરે એ કોઈ જીવ જંતુ પડે કોઈ જાનહાની થાય તો એની જવાબદારી કોણ લે સીધી નગરપાલિકા યા કલેક્ટરશ્રી કે કોઈ બીજું છેલ્લા આઠ વર્ષથી પાણીના ટાંકાનું રિનોવેશન કરવામાં આવ્યું નથી અને નગરપાલિકાએ પણ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી જ્યારે કે સ્થાનિક રહીશોની વારંવાર કરવામાં આવેલ ફરિયાદોના પગલે પાલિકાના સત્તાધીશો આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ

સ્થાનિકો ની ફરિયાદ હતી કેજુઆતો કરી છે પણ કોઈ ના મને કોઈ જાણ નથી કરેલી કેટલા દિવસમાં એક જ દિવસ માં તમે કરી આપી